તે પૂરી કરી લઈએ પહેલા. કૃષ્ણબેન, આપણે જયારે 16મી તારીખે પરિણામ આવ્યા ત્યારે આપણે જેમ અત્યારે અહીં બેઠા છીએ, હું બેઠો છું, રોઝાનબેન છે, તમે છો, એવી રીતે મારી બાજુમાં કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના મંત્રી હિમાંશુ પટેલ બેઠા હતા. અને આવો જ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો કે હવે જ્યારે કેન્દ્રમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે ત્યારે આજે તો 282 બેઠકો ભાજપને ક્લિયર મળી છે, ચોખ્ખી બહુમતી છે, 334 બેઠકો એનડીએની છે. અગાઉ 1998માં ભાજપને 182 બેઠકો મળી હતી. અટલ બિહારી વાજપેયી ત્યારે ગઠબંધન સરકારના એનડીએ સરકારના વડાપ્રધાન હતા. 1999માં ચૂંટણી થઈ ત્યારે પણ 182 બેઠકો મળી હતી. ગઠબંધનની એનડીએની સરકાર હતી, 2004 સુધી એ સરકાર રહી. અને એ વખતે જે મહત્વનો મુદ્દો અમદાવાદને લાગે વળગે છે એ મુજબ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમ બોમ્બે ને મુંબઈ કરવામાં આવ્યું, પુના ને પુણે કરવામાં આવ્યું, મદ્રાસ ને ચેન્નઈ કરવામાં આવ્યું, કલકત્તા ને કોલકાતા કરવામાં આવ્યું, બેંગ્લોર ને બેંગલુરુ કરવામાં આવ્યું, તિરુઅનંતપુરમ ને ત્રિવેન્દ્રમ ને તિરુઅનંતપુરમ કરવામાં આવ્યું. એવી રીતે અમદાવાદને કર્ણાવતી બનાવવાનો પ્રશ્ન, એક મહત્વનો પ્રશ્ન અમદાવાદને લાગે વળગે છે ત્યાં સુધી હતો. અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તો ગાંધીનગરના પ્રતિનિધિ લાલકૃષ્ણ અડવાણી નાયબ વડાપ્રધાન હતા અને આપણા પ્રતિનિધિ તરીકે અહીંથી ચૂંટાઈને ગયા હતા. એ વખતે એ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઠરાવ પસાર કરી અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો ઠરાવ પસાર કરી અને ગુજરાત સરકારને મોકલી આપ્યું હતું. ગુજરાત સરકાર એ વખતે ભાજપની સરકાર હતી, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. કેશુભાઈ પટેલ 2002 7મી ઓક્ટોબર 2001 રોજ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા, એના પહેલા 3 વર્ષ સુધી એ મુખ્યમંત્રી હતા. ગુજરાત સરકારે પણ આ જાતનો અમદાવાદને કર્ણાવતી કરવાનો ઠરાવ પસાર કરી અને દિલ્હી મોકલી આપ્યો હતો. અને દિલ્હીમાં 1998 થી 2004 સુધી સરકાર રહી, જોકે ગઠબંધનની સરકાર હતી પરંતુ નાયબ વડાપ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી હતા. છતાં પણ અમદાવાદનું કર્ણાવતી થઈ શક્યું નહીં. એટલે મારા મિત્ર જે એ વખતે હાજર હતા તો હિમાંશુ પટેલ કોંગ્રેસના હોવા છતાં પણ એમણે એ વખતે એમ કહ્યું હતું કે હવે આજે આ 16મી તારીખ પછી આવા જ એક ચર્ચામાં આપણે અમે ભેગા થયા હતા અને એમણે જ્યારે માગણી કરી તો આજે પણ આ એક પ્રશ્ન છે. સંપૂર્ણ બહુમતી ભાજપને મળી છે, ગઠબંધનની સરકાર કહી શકાય ખરી, એનડીએની સરકાર કહી શકાય ખરી, કારણ કે ભાજપની સાથે 29 પક્ષો છે, પરંતુ બધા જ 29 પક્ષોના પ્રતિનિધિઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છતાં હવે અમદાવાદનું નામ કર્ણાવતી થઈ શકશે કે કેમ, આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કેન્દ્રની સરકારની સામે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સામે. રુજાન, તમારે પણ આ મુદ્દે કહેવું હતું? ના ના, મારા આ પોઈન્ટ પર કઈ નહોતું કેવું. આઈ મીન એની વોઝ એક્સપેન્ડેડ બહુ, આઈ મીન લેસન છે, હી વોઝ એક્સપેન્ડેડ વેરી વાઇડલી, સો આઈ મીન આઈ ડોન્ટ હેવ એની સ્ટેટમેન્ટ ફોર ધીસ. જી, આગળ વધીને હવે નવાઝ શરીફની આપણે જો વાત કરીએ, એમને આમંત્રણ મળ્યું છે, તેમને ભારતમાં તેઓ આવી ચૂક્યા છે, દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે શાંતિનો સંદેશો લઈને આવ્યો છું, આવતીકાલે મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ થવા જઈ રહી છે તેમની. શું લાગી શકે છે કે આગળની રાહ નીકળશે રુઝાન? સૌથી પહેલા તો આ જે થઈ રહ્યું છે કે આપણા સાર્ક નેશન્સમાંથી બધાને બોલાયા છે, એટલે આઈ ટોક અબાઉટ બીજા કન્ટ્રીઝની વાત પછી કરીશ. સૌથી પહેલા હું આમની વાત કરીશ, નવાઝ શરીફની, કે જે અત્યારે આપણે તમે વડોદરા ક્યાંક બી કોંગ્રેસ વાળા બૂમ પાડી, કે જે પહેલા મોદી સાહેબે કહ્યું કે એમના ટ્વીટ્સ બી એવા છે કે આપણે પહેલા આવી રીતે અગર અમારા માણસોના ડોકા તમે કાપી નાખો છો, યા આવી રીતે ગનના, આઈ થિંક ટાઈમ્સ નાઉમાં એમનું એક હતું નિવેદન કે તમે આટલા ગનના સાઉન્ડ પરથી તમે યુ ડોન્ટ એક્સપેક્ટ કે આપણે કંઈક વી કેન ટોક, ઇટ ઇઝ જસ્ટ એક્શન હેઝ ટુ સ્પીક, કારણ કે અવાજો ના આવે જ્યારે ગનના સાઉન્ડ ચાલતા હોય ત્યારે. એટલે આ બધી એમની એ વખતે દર વખત આઈ વિલ કોલ દેટ પોલિટિકલ રિયોટ્રિક્સ, કે એ વખતે જે બધું ડાયલોગ મારવાના ને જે લોકો ખુશ થાય તાલી મારે ને એ લોકોને એવું લાગે કે ભાઈ આપણા ઇન્ડિયાના શેર આવું કરી શકશે મોદી સાહેબ. પણ હવે જ્યારે પીએમ બનવાના છે ત્યારે યુ હેવ ટુ ચેન્જ, યુ કેન ડુ લાઈક દેટ, યુ હેવ ટુ બી ડિપ્લોમેટિક, કારણ કે ના તો આપણા આખા આઈ મીન વર્લ્ડમાં વિલ કટ અ વેરી સોરી ફિગર કરે અગર આપણે એવું કંઈ કરશું જે કરવું ના જોઈએ, પણ જે ઇલેક્શન પહેલા બોલાયું હતું. એટલે હવે જે નવાઝ શરીફને બોલાયા છે તો ઓબ્વિયસલી આવી રીતે થશે, અહીંયા બી થયા છે. પછી આપણે જે આઈ થિંક હેમરાજજી જે આપણા હતા આર્મી જવાન, એમનું જે માથું કપાઈ ગયું હતું, એમના બી પ્રોટેસ્ટ કરી રહ્યા છે ફેમિલી મેમ્બર્સ. એટલે આ બધું તો નાનું મોટું થવાનું છે.
પણ હવે જે જે નોર્મલી અત્યાર સુધી મેં જે પાકિસ્તાનની રણનીતિ જોઈ છે કે એક કદમ આગળ જાય છે અને દો કદમ પીછે જાય છે, એટલે જ્યારે બી લોકો કંઈક કરશે યા કંઈક બોલે છે અલગ ને પાછા બોલે છે બી કંઈક ને કરે છે બી કંઈક, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી ભારતે બહુ જ સચોટ રહેવું પડશે. કારણ કે અત્યાર સુધી આપણા એક્સપિરિયન્સીસ બહુ સારા નથી રહ્યા. સૌથી મેક્સિમમ આઈ રિમેમ્બર કે મિસ્ટર વાજપાઈએ ટ્રાય કર્યું હતું કે આપણે ટોક્સ કરીને આપણે આપણા ટેરરિઝમ, સી મેજર ઇશ્યુઝ ઇન પાકિસ્તાન ને ઇન્ડિયા ને છે, એક તો ટેરરિઝમનો મેજર ઇશ્યુ છે, બીજો 26/11નો મેજર ઇશ્યુ છે, ત્રીજો જમ્મુ કાશ્મીરનો મેજર ઇશ્યુ છે, અને ચોથો ઇશ્યુ જે મિસ્ટર મોદીએ ચાલુ કર્યો હતો ઇલેક્શન વખતે સરક્રિકનો મેજર ઇશ્યુ છે. એટલે હવે આપણે આ બધા ઇશ્યુઝ કઈ રીતે સોલ્વ કરીએ છીએ? કારણ કે એક ચીજ એશ્યોર છે કે અત્યારે અગર નવાઝ શરીફ જાય છે તો જે કહેવાય છે કે અધરવાઇઝ હાર્ડલાઇનર્સના એ પ્રેશરમાં રહે છે, યા જે લોકો જે જેહાદી હોય છે યા જે પોલિટિકલ પાર્ટીના પ્રેશરમાં છે એટલા આવ્યા છે. બીજું કે આર્મીનું પ્રેશર એમની પર સૌથી વધારે હોય છે કે ભાઈ એમનું કશું ખાસ કહેવામાં આવે છે કે એમનું ચાલતું નથી, આર્મીનું વધારે ચાલે છે. એટલે આ બધાની ગોલ ગોલ ફરી અને જસ્ટ ટુ પુટ અપ અ પોલિટિકલ મેસેજ અક્રોસ ધ વર્લ્ડ કે ભાઈ અમારે બી અમન અમન ને શાંતિ જોઈએ છે એટલે અમે આવ્યા છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે પાકિસ્તાનને બહુ જ બહુ જ બહુ જ જરૂરી છે અને એ છે ટ્રેડની. એટલે એમની એક આશા છે કે આપણે બાયોલેટરલ ટ્રેડ વધારે, કારણ કે એમને એ બી ખબર છે કે ઇન્ડિયા સાથે ટ્રેડ કરવાનું બહુ ઇઝી છે અને યુ નો આઈ મીન ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી, એટલે એ એમને ટ્રેડની બહુ આશા છે અને એ એ એ આપણને કદાચ એ ટ્રેડ આપણે એમને લોલીપોપ આપી રહ્યા છે યા એ આપણને ટ્રેડના નામે અને એન્ટી ટેરરિઝમના નામે એ આપણને લોલીપોપ આપી રહ્યા છે. એટલે આ બધા લોલીપોપ જોવી પડશે કોણ છે અને શું આવે છે. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મારે એવું કહેવું છે કે બધી લોલીપોપ એની જગ્યાએ છે, મે બી લોકો કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ બી સરસ આપી દેશે જોડે કાલે, પણ અલ્ટિમેટલી યુ એવરીબડી વિલ હેવ ટુ વોક ધ ટોક. એટલે જે બી બોલે છે ખાસ કરીને પાકિસ્તાન હેઝ ટુ વોક ધ ટોક, અધરવાઇઝ આ બીજી વાર્તા થઈ જશે, પાછા લે સેમ ડાયલોગ લાગશે કે બિરયાની ખવડાવીને ગયા ને એવું બધું જે જૂના લાગ્યા છે ડાયલોગ. અબુભાઈ તમને પૂછવા માંગીશ કે શું આ મોદીએ શાર્ક દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપીને સત્તામાં આવતા પહેલા જ માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે?